નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં પ્રથમ પરીક્ષા આવી ગઈ સાહેબ ડર છે કે સાહેબ પેપર કેવું હશે પેપર કેવું હશે એક તો સામાજિક વિજ્ઞાન વિષય તૈયાર કેવી રીતે કરવો કઈ સમજાતું નથી અને પહેલો પ્રશ્ન આ એમ બી પ્રશ્નો અમારી પાસે પણ કયા ચેપ્ટર વાંચવા પેહલા હું તૈયારી કરવી કયા કયા ચેપ્ટર માંથી કયો ગુણભાર છે અને કયા ચેપ્ટર કરવાથી પાસ થઈ જવા છે છે અને માર્ક પણ કયા ચેપ્ટર કરવા છે ઈઝી ઇઝી ઇઝી આવી છે જોડાવવાનું છે વિડીયોને સ્કીપ કરવાનો નથી વિડીયો તમારા માટે હવે સામાજિક વિજ્ઞાનની અંદર ઈઝી ચેપ્ટર કયા છે એને આપણે પહેલા તૈયારી કરવાની છે તો ચેપ્ટર નંબર 1 લઈ લેને ભારત નો વારસો આની અંદર થી તો કે વારસો એટલે શું પ્રકાર દ્રવિડ આર્ય નદી ની લોકમાતા શા માટે કહે છે આટલું કરી નાખ એટલે ચેપ્ટર નંબર એક પૂરું અને ખાસ મેળાનું કોષ્ટક ભૂળાય નહીં

પ્રવાહી ભરવા માટે પણ માટીનો ઉપયોગ થતો હતો ચેપ્ટર નંબર ચાર આની અંદરથી વેદો કેટલા છે અને વિદ્યાપીઠો બે વિદ્યાપીઠ કરી નાખો આ બે વિદ્યાપીઠ કરી નાખ એટલે ચેપ્ટર નંબર ચાર થી એ પૂરું પહેલું બીજું ચોથું પહેલું બીજું ચોથું આ ચાર ચેપ્ટ આ ત્રણ ચેપ્ટર થઈ ગયા હજી એક ચેપ્ટર આપો

ગણિત ખગોળ વૈદિક વિદ્યા અને જ્યોતિષ શાસ્ત્ર આ ચાર પાંચ ચાર સવાલ કરી એટલે ચેપ્ટર નંબર પાંચ થઈ પૂરું બીજું કઈ આમાં જ કરવું પડશે નહીં એકદમ ઈઝી ચેપ્ટર છે બીજું કોઈ મોટી વાત છે નહીં

અને જમીનના પ્રકાર આટલું કરી નાખે એટલે આ ચેપ્ટર થઈ જાય પૂરું એકદમ ઈઝી છે નવું કઈ જ નથી કે બહુ ડિફિકલ્ટ છે બહુ લાંબુ છે આ જેટલા હું ચેપ્ટર કહું ને બધા નાના નાના ચેપ્ટર છે હાવ નાના છે કે આમાંથી આ સવાલ તો હશે જ આના સિવાય એક સવાલ આવતા જ નથી દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી આની બારના એક સવાલ આવતા નથી

પહેલું બીજું ચોથું અને પાંચમું ચાર ચેપ્ટર આરે આરે આઠમું અને નવમું ચાર ને બે છ ચેપ્ટર થઈ ગયા છ ચેપ્ટર થઈ ગયા વાત કરીએ આગળ અર્થશાસ્ત્રની અંદર તો અર્થશાસ્ત્રની અંદર શું કરવાનું છે તો એમાં પંદરમું ચેપ્ટર આ પંદર છે ઉદ્યોગોના પ્રકારો આ બધી વસ્તુ કરી નાખ હારવાર ચેપ્ટર નંબર સત્તર ગરીબી ને બેરોજગારી

તો એમાંથી ભલે બાર થી પંદર મુદ્દા કરી નાખ સવાલ ભલે બે આપે પણ એમાંથી તું ખાલી બાર થી પંદર મુદ્દા કરી નાખ ને એટલે સવાલ પાકો થઈ જાય ગમે એટલો ભલે ચોપડીમાં લાંબો આપેલો પ્રશ્ન બાર થી પંદર મુદ્દા લખાઈ જાય એટલે ચાર માંથી ચાર માર્ક પૂરા મળી જાય

બધું જ લાવીએ છીએ આઈએમપી ડાઉટ સોલ્યુશન મનોરંજન રાત રાત એક કરી નાખીએ છીએ કે યુટ્યુબમાં વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે બધું જ કરે છે એકમ કસોટી પણ લાવે છે એનો સોલ્યુશન કરાવે છે સવાલ જવાબ લાઈવ સેશન અહીં તમે જુઓ બધું જ વસ્તુ તમારા માટે છે

વાંચવાનું તમામ સાહિત્ય એ આમાંથી જવાબ સવાલ સાથે હે હા એમાંથી તો બીજું વધે હું કઈ નહીં સાહેબ બહુ પાવરફુલ એપ્લિકેશન છે તમારા માટે છે હા તમારા માટે છે શિક્ષકો માટે છે હા શિક્ષકો માટે છે વિદ્યાર્થી માટે છે એનાય માટે છે શું કરવાનું છે પ્લે સ્ટોરમાં જાઓ આ નામ સર્ચ કરી આવી જાય ડાઉનલોડ કરી નાખ એપલ સ્ટોર માં ઉપલબ્ધ છે બેયમાં કાંઈ નહી જોતું સાહેબ બસ જોડાઈ જાવ લેક્ચર ની અંદર વાત કરીએ છેલ્લે તો કે શું કરવાનું છે તો પહેલું પેપર લખવાની જ્યારે શરૂઆત કરીને ત્યારે આવડતા મુદ્દા પેલા લખજે

પેપર સ્વચ્છ અને ચોખ્ખું લખવાનો પ્રયત્ન કરજો ભૂલ થાય ચેકા મારી દે છે એમ નહીં એક આડોલટો મારી દો વાત થઈ ગઈ પૂરી પેપર જેટલું સારું હશે સરળ હશે ચોખ્ખું લખેલું હશે ડિઝાઇનિંગ કરેલી હશે બીજું હારોહાર જે સવાલ જવાબ છે ને એના પર મુખ્ય મુખ્ય મુદ્દા પર અન્ડરલાઇન કરી રાખવાનું પેપર ચકાસણી કરનારનું પહેલી નજર ભલે ગમે એટલા ચશ્મા હોય પહેલી નજર આપણા શબ્દો ઉપર જવી જોઈએ કે આ છોકરો હોશિયાર છે કારણ કે હાઇલાઇટ કરી દીધા એટલે કે ચકાસણી કરનારનું કામ અડધું કરી નાખ્યું એને મદદ કરો એ મદદ કરે ને હાર માર માર્કે આપી દે હે થઈ ગઈ વાત પૂરી એટલે પેપર ચકાસણી કરનારના મગજમાં આપણે એમાં આવી છાપ ઉભી કરવાની છે કે આ બધા જ સવાલ જવાબ સાચા છે એનો મતલબ એનો નથી ફાકા મારવાના સાચું લખવાનું છે મહેનત કરવાની છે તેર માંથી નવ જે આવડે છે એટલા લખો બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે જનરલ વિકલ્પ વાળો પેપર હોય એટલે વધારાના સવાલ લખો છો લખો એનો વાંધો નહીં પણ પાછળ વિભાગમાં અલગ સમય ઘટે નહીં એનું ખાસ ધ્યાન આપજો વિભાગ બી થઈ જાય સી ડી પૂરો થઈ જાય પછી તમે અથવાના પ્રશ્નો લખો તો ચાલે પણ એનો મતલબ વિભાગ બી ના તેરે તેર લખો સમય ઘટે એ ખાસ ધ્યાન આપજો કારણ કે અહીંયા હારું બતાવવા માટે વાહે પાછું છૂટી ન જાય આ પ્રથમ પરીક્ષાની અંદર જો તમે સારું પરફોર્મન્સ નહીં આપો તો તમારા પાંચ માર્ક ઉમેરાઈ જશે તૈયારી કરો બેસ્ટ પરફોર્મન્સ આપો બધું વસ્તુ સાઈટ પર કરી નાખો એપ્લિકેશન અને સ્ટડી મટીરિયલ બધું તમને મળી જાય છે આઈએમપી ઉપર મુકાઈ ગયા છે વિદ્યાર્થી ગુજરાતીને ચેનલ સબસ્ક્રાઇબ કરો 1.1 મિલિયન ટાર્ગેટ તમારા મિત્રો સુધી પહોંચાડી દયો 10 મિત્રોને ખાલી પોગાડવાના છે માત્ર નાનકડું કામ શેર બટન પર ક્લિક કરી 10 મિત્રોને શેર કરી દયો કે આ આમાંથી હું ભણું છું તમે પણ આમાંથી ભણજો રેડી આટલું કામ કરવાનું છે જેટલા ઈઝી ચેપ્ટર આયા છે એ પહેલા કરવાના છે એ થઈ જાય બાકીના પછી ચેપ્ટર કરવાના રહેશે રેડી તો આટલા વસ્તુ કરી નાખશો એટલે પૂરામાંથી પૂરા માર્ક મળી જશે મળી છે ફરીવાર નવા લેક્ચર સાથે ત્યાં સુધી હું પાઠાની રજા લઉં બાય જય હિન્દ જય ભારત ભારતમાં થકીય વંદે માતરમ જય જે ગુજરાત થેન્ક યુ વેરી મચ